जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 7 चैप्टर नंबर 5 विषय छे संस्कृत अने चैप्टर नु नाम छे योजकः तत्र दुर्लभः। योजकः योजकः एटले के योजक जे संपूर्ण होय ते अने तत्र एटले के त्या दुर्लभः एटले के न मळे तेवुं। एटले आखा वाक्यनो मतलब ए थाय छे के कोई पण जग्याए बधी बाबतमां संपूर्ण होय तेवुं व्यक्ति मळी शके नहीं अथवा तो के कोई वस्तु मळी शके नहीं। चलो शुरू करिए। पहली लाइन छे एकः उष्ट्रः अस्ति। एकः एटले के एक, उष्ट्रः एटले के ऊंट, अस्ति एटले के छे अथवा तो के हतो। અહીંયા આપણે છેના મિનિંગમાં લેવાનું છે। એક ઊંટ હતો। ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ। ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ, સ્વભાવેન એટલે કે સ્વભાવથી, વક્ર એટલે કે વાંકો, અસ્તિ એટલે કે છે, ઊંટ સ્વભાવથી વાંકો છે। સહ સર્વદા દોષમ એવ પશ્યતિ। સહ એટલે કે તે, સર્વદા એટલે કે હંમેશા, દોષમ એટલે કે ગુ દોષ, કોઈના વીક પોઈન્ટ, નબળા પોઈન્ટ હોય એ, એવ એટલે કે જ, અને પશ્યતિ એટલે કે જુએ છે, તે હંમેશા દોષો જ જુએ છે। એકદા સહ વને અટતિ। એકદા એટલે કે એક વખત, સહ એટલે કે તે, વને એટલે કે વનમાં, અટતિ એટલે કે જાય છે અથવા તો કે ફરી રહ્યું છે, એક વખત તે વનમાં ફરી રહ્યું છે। ફરીથી આખું કરશું। એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ એટલે કે એક ઊંટ છે। ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ એટલે કે ઊંટ સ્વભાવે વાંકું છે। સહ સર્વદા દોષમ એવ પશ્યતિ એટલે કે તે હંમેશા દોષો જુએ છે, બીજાના જે નબળા પાસાઓ છે તે જ જુએ છે। એકતા સહ વને અટતિ એટલે કે એક વખત તે વનમાં ફરી રહ્યું છે અથવા તો કે ફરે છે। બીજો પેરેગ્રાફ છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ। માર્ગે એટલે કે રસ્તામાં, સહ એટલે કે તેને, વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની, ઉપરી એટલે કે ઉપર, એકમ એટલે કે એક, અને સુકમ એટલે કે પોપટ, જો અહીંયા ચિત્રમાં આપેલો છે, પશ્યતિ એટલે કે જુએ છે। માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ એટલે કે માર્ગમાં અથવા તો રસ્તામાં તે ઝાડની ઉપર એક પોપટને જુએ છે। ઉષ્ટ્રઃ સુકાય કથયતિ। ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ, સુકાય એટલે કે પોપટને, કથયતિ એટલે કે કહે છે, ઊંટ પોપટને કહે છે। હે શુક તવ ચક્ષુઃ વક્રા અસ્તિ। હે શુક એટલે કે હે પોપટ, તવ એટલે કે તારી, ચક્ષુ એટલે કે ચાંચ, વક્રા એટલે કે વાકી, અને અસ્તિ એટલે કે છે, હે પોપટ તારી ચાંચ વાકી છે। શુકઃ લજ્જામ અનુભવતી। શુકઃ એટલે કે પોપટ, લજ્જામ એટલે કે શરમ, અનુભવતી એટલે કે અનુભવે છે, પોપટને શરમ લાગે છે અથવા તો તે શરમ અનુભવે છે। ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી। ઉષ્ટ્રઃ એટલે કે ઊંટ, હસતી એટલે કે હસે છે, અગ્રે એટલે કે આગળ, ચલતી એટલે કે ચાલે છે, ઊંટ હસે છે અને આગળ ચાલે છે। આખો પેરેગ્રાફ ફરીથી જોઈએ। માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ સુકમ પશ્યતિ એટલે કે માર્ગમાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે। ઉષ્ટ્રઃ સુકાય કથયતિ એટલે કે ઊંટ પોપટને કહે છે, હે શુકઃ તવ ચક્ષુ વક્રા અસ્તિ, હે પોપટ તારી ચાંચ વાકી છે। શુકઃ લજ્જામ અનુભવતી એટલે કે પોપટ લજ્જા અનુભવે છે અથવા તો શરમ અનુભવે છે। ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી એટલે કે ઊંટ હસે છે અને આગળ ચાલે છે। ફરીથી માર્ગમાં તે વૃક્ષ ઉપર એક પોપટને જુએ છે, ઊંટ પોપટને કહે છે, હે પોપટ તારી ચાંચ વાકી છે, પોપટ
लज्जा अनुभवे छे अथवा तो शर्म अनुभवे छे। उष्ट्रः हसति अग्रे चलत एटले के ते आगळ चाले छे, एटले के ऊंट आगळ चाले छे। तेना पछीनो पेरेग्राफ छे मार्गे सह कुकुरम पश्यति। मार्गे एटले के रस्तामां, सह एटले के ते एटले ऊंट, कुकुरम एटले के कूतरो, पश्यति एटले के जुए छे। रस्तामां ते कूतराने जुए छे। उष्ट्रः कुकुराय कथयति। उष्ट्रः एटले के ऊंट, कुकुराय एटले के कूतराने, कथयति एटले के कहे छे। ऊंट कूतराने कहे छे, हे कुकुरम तव पुच्छम वक्रम अस्ति। हे कुकुरम एटले के हे कूतरा, तव एटले के तारी, पुच्छम एटले के पूछड़ी, वक्रम एटले के वाकी, अस्ति एटले के छे। हे कूतरा, तारी पूछड़ी वाकी छे। कुकुरः लज्जाम अनुभवति, एटले के कुकुरः एटले के कूतरो लज्जाम एटले के शर्म, अनुभवति एटले के अनुभवे छे। कूतरो शरम अनुभवे छे अथवा तो लज्जा अनुभवे छे। उष्ट्रः हसति अग्रे चलति। उष्ट्रः एटले के ऊंट, हसति एटले के हसे छे, अग्रे एटले के आगळ, चलति एटले के चाले छे। ऊंट हसे छे अने आगळ चाले छे। आखो पेरेग्राफ फरीथी जोईए। मार्गे सह कुकुरम पश्यति, एटले मार्गमां ते कूतराने जुए छे। उष्ट्रः कुकुराय कथयति, ऊंट कूतराने कहे छे, हे कुकुरम तव पुच्छम वक्रम अस्ति, हे कूतरा तारी पूछड़ी बाकी छे। कुकुरः लज्जाम अनुभवति, एटले के कूतरो शर्म अनुभवे छे। उष्ट्रः हसति अग्रे चलति, एटले के ऊंट हसे छे अने आगळ चाले छे। तेना पछीनो पेरेग्राफ जोईए। मार्गे बकह अस्ति, एटले के रस्तामां बगलो अस्ति एटले के छे। बकह एटले के बगलो। बकम दृष्ट्वा उष्ट्रः वदति। बकम एटले के बगलो, दृष्ट्वा एटले के जोईने, उष्ट्रः एटले के ऊंट, वदति एटले के बोले छे। बगलो बगलाने रस्तामां जोईने ऊंट बोले छे। तव ग्रीवा वक्रा अस्ति, એટલે કે તારી ગ્રીવા, ગ્રીવા એટલે કે ડોક, વક્રા એટલે કે વાકી, અસ્તિ એટલે કે છે, તારી ડોક વાકી છે। બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન। બકહ એટલે કે બગલો, ઉષ્ટ્રમ એટલે કે ઊંટ, પ્રતિ એટલે કે તરફ, પશ્યતિ એટલે કે જુઓ, અપિ એટલે કે પણ, અને ન એટલે કે નથી। બગલો ઊંટ તરફ જોતો પણ નથી। આખો પેરેગ્રાફ ફરીથી જોઈએ। માર્ગે બકહ અસ્તિ, એટલે કે રસ્તામાં બગલો છે। બકમ દૃષ્ટવા ઉષ્ટ્રહ વદતિ, બગલાને જોઈને ઊંટ બોલે છે। તવ ગ્રીવા વક્રા અસ્તિ, એટલે કે તારી ડોક વાંકી છે। બકહ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન, એટલે કે બગલો ઊંટની તરફ જોતો પણ નથી। એના પછીનો પેરેગ્રાફ છે। માર્ગે શૃંગાલહ મિલતી, એટલે કે રસ્તામાં શૃંગાલહ એટલે કે શિયાળ, મિલતી એટલે કે મળે છે। શૃંગાલહ પશ્યતી, શૃંગાલહ પૂછતી એટલે કે પૂછે છે। ઉષ્ટ્ર ભાત્રહ એટલે કે ઊંટ ભાઈ, કથમ એટલે કે કેવું, અસ્તિ એટલે કે છે, ઊંટ ભાઈ કેવું છે। સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્યની, સમીચિત્તમ સ્વાસ્થ્ય કેવું છે, આપણે કોઈ ઘરે આવે ત્યારે પૂછે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે। સમીચિત્તમ એટલે કે સારું, વા એટલે કે છે ને। સ્વાસ્થ્યમ સમીચિન્નમ વા, સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્ય, આરોગ્ય, સમીચિન્નમ એટલે કે સારું, વા એટલે કે છે ને, સ્વાસ્થ્ય સારું છે ને। આખો પેરેગ્રાફ ફરીથી જોઈએ। માર્ગે શૃંગાલહ મિલતી, એટલે કે રસ્તામાં શિયાળ મળે છે।
છે, શૃંગાલઃ પૃચ્છતિ શિયાળ પૂછે છે, ઉષ્ટ્ર પ્રાતઃ ઉષ્ટ્ર એટલે કે ઊંટ, પ્રાતઃ એટલે કે ભાઈ, કથમ અસ્તિ એટલે કે શું ચાલે છે, સ્વાસ્થ્યમ સમીચીનમ વા એટલે કે સ્વાસ્થ્ય સારું છે ને. ત્યાર પછીનો પેરેગ્રાફ, ઉષ્ટ્રહ વદતિ એટલે કે ઊંટ કહે છે, વદતિ એટલે કે કહે છે, સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. સ્વાસ્થ્યમ એટલે કે સ્વાસ્થ્ય, સમીચીનમ એટલે કે સારું છે, કિંતુ એટલે કે પણ, અન્યત એટલે કે બીજું, કિમપી કિમપી કંઈ પણ, કિમ પ્લસ મપી, કિમ એટલે કે કંઈ અને અપી એટલે કે પણ, સમીચીન એટલે કે સારું, નાસ્તી એટલે કે નથી. ઊંટ બોલે છે સ્વાસ્થ્ય સારું છે પરંતુ બીજું કશું સારું નથી. શુક્રસ્ય ચચ્ચુ વક્રા એટલે કે શુક્રસ્ય એટલે આપણે પહેલો પેરેગ્રાફ આવી ગયો કે શુક્રસ્ય એટલે પોપટ, ચક્ષુ એટલે કે ચાંચ, વક્રા એટલે કે વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે. કુકરસ્ય પુચ્છમ વક્રમ એટલે કે કૂતરાની પૂંછડી વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે. બકસ્ય ગ્રીવા વક્રા, બકસ્ય એટલે કે બગલાની, ગ્રીવા એટલે કે ડોક, વક્રા એટલે કે વાંકી છે. ફરીથી જોશો આખો પેરેગ્રાફ. ઊંટ કહે છે સ્વાસ્થ્ય તો સારું છે પરંતુ બીજું કશું પણ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે અને બગલાની ડોક વાંકી છે. એના પછીનો પેરેગ્રાફ છે, શૃંગાલઃ વદતિ એટલે કે શિયાળ બોલે છે, શુક્રસ્ય ચચ્ચુ, શુક્રસ્ય એટલે કે પોપટની, ચચ્ચુ એટલે કે ચાંચ, વક્રા એટલે કે વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે, કિંતુ એટલે પરંતુ, સહ એટલે કે તે, મનુષ્ય વાણી એટલે કે મનુષ્યની વાણી, વક્તુમ એટલે કે બોલી, શકનોમી એટલે કે શકે છે, તે મનુષ્યની વાણી બોલી શકે છે. કુકુરસ્ય પૂચ્છમ વક્રા, કુકુરસ્ય એટલે કે કૂતરાની, પૂચ્છમ એટલે કે પૂંછડી, વક્રમ એટલે કે વાંકી, કિંતુ કૂતરાની પૂંછડી વાંકી છે, કિંતુ એટલે કે પણ, સહ સ્વામી ભક્ત અસ્તિ એટલે કે તે સ્વામી ભક્ત અસ્તિ, કૂતરો માણસ પ્રત્યે વફાદાર હોય છે એટલા માટે કહ્યું છે કે તે સ્વામી ભક્ત છે. બકસ્ય ગ્રીવા વક્રા, કિંતુ બકસ્ય એટલે કે બગલાની, ગ્રીવા એટલે ડોક, વક્રા એટલે કે વાંકી છે, કિંતુ એટલે કે પણ, તસ્ય એકાગ્રતા પ્રચલિતા એટલે કે તેમની એકાગ્રતા પ્રચલિત છે. બગલની એકાગ્રતા એટલા માટે પ્રચલિત છે કે તે જ્યારે તળાવ એટલે અથવા તો નદીમાંથી જ્યારે ખોરાક ગોતે છે, માછલીની શોધ કરે છે, ત્યારે તે પોતાના એક પગે સતત ઊભો રહે છે જ્યાં સુધી માછલી તેના પાસે ન આવે, એટલા માટે કહ્યું છે કે તેની એકાગ્રતા પ્રચલિત છે. ભવતઃ સર્વાંગીણ અંગાની વક્રાણી સંતિ, કિંતુ ભવતઃ એટલે કે તમારા, સર્વાણી એટલે કે બધા જ, અંગાની એટલે કે અંગો, વક્રાણી એટલે કે વાકા છે, સંતિ એટલે કે છે, કિંતુ એટલે કે પણ, ભવાન એટલે કે તમે, મરુભૂમ્યા એટલે કે રણ પ્રદેશના, નૃપ એટલે કે રાજા, અસ્થિ એટલે કે છુઓ. આખું વાક્ય જોયજો, ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ, કિંતુ ભવાન મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. ભવતઃ એટલે કે તમારા બધા અંગો વાંકા છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો. અપી એટલે કે વળી અથવા તો પણ, ચ એટલે કે
તેમની, ચ તેશ્વ એટલે કે અપી વળી તેમના, ચચ્ચો એટલે કે ચાંચ પૂંછડી, ગ્રીવા એટલે કે ડોક, ચ પ્રયોજનમ અસ્થિ એટલે કે તેનો કંઈક ઉપયોગ છે, પ્રયોજનમ એટલે કે ઉપયોગ અને અસ્થિ એટલે કે છે, નિરર્થકમ નાસ્તિ, નિરર્થક એટલે કે કામ વગરનું, નાસ્તિ એટલે કે નથી. વળી તેમના ચાંચ પૂછ ડોક અને બધું કંઈક કામનું જ છે, નિરર્થક નથી. અંતરમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ નેષધમ. અમંત્રમ અક્ષરમ, અ પ્લસ મંત્ર પ્લસ અક્ષર. અમંત્ર અક્ષરમ નાસ્તિ એટલે કે એકે અક્ષર મંત્ર વગર નથી, એટલે કે કોઈ પણ શબ્દ હોય તો તેનો કોઈને કોઈ અર્થ નીકળે જ છે. એ જ રીતે નાસ્તિ મૂલમ નેષધમ એટલે કે કોઈ પણ ઔષધ છે ને એ મૂલ વગરનું છે. કોઈ પણ વસ્તુ હોય, મતલબ કોઈ પણ આપણે લઈ લઈએ, કોઈ પણ ઝાડ લઈ લઈએ, તો એના પણ કોઈને કોઈ ઔષધ હોય જ છે. એ રીતે અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક દુર્લભ. અયોગ્ય પુરુષો નાસ્તિ એટલે અયોગ્ય પુરુષો નાસ્તિ એટલે અયોગ્ય પુરુષ છે નહીં. યોજકસ્ત્ર દુર્લભ, યોજકસ્ત્ર, યોજક તત્ર આપણે હેડિંગ છે, યોજક તત્ર દુર્લભ એટલે કે યોજકને ગોતવો દુર્લભ એટલે કે ન મળી શકે તેવું છે. આપણા હાથની આંગળી છે તે કોઈ પણ માણસની હાથની આંગળી સરખી નથી હોતી, એ જ રીતે યોજક તત્ર દુર્લભ એટલે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ વસ્તુ પરફેક્ટ હોઈ શકે નહીં. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ, છેલ્લી બે લાઈન. જે રીતે કોઈ પણ અક્ષર મંત્ર વગરનો નથી એટલે કે કોઈ પણ અક્ષર કોઈ અર્થ વગરનો નથી, તે જ રીતે કોઈ પણ ઔષધ મૂલ વગરનું નથી એટલે કે કોઈ પણ વૃક્ષ લઈ લઈએ કે કોઈ પણ ખાવાની વસ્તુ લઈ લઈએ તો તે ઔષધીય ગુણ વગરનું છે નહીં. અયોગ્ય પુરુષો નાસ્તિ એટલે કે અયોગ્ય પુરુષો કોઈ છે જ નહીં. યોજકસ્ત્ર દુર્લભ, યોજકસ્ત્ર દુર્લભ એટલે કે યોજક ત્યાં કોઈ છે જ નહીં એટલે કે દુર્લભ છે. યોજક એટલે કે સંપૂર્ણ કોઈ છે જ નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા તેમને જો શબ્દાર્થ આપેલા છે તે તમારે પાકી બુકમાં લખીને પાકા કરવાના રહેશે. આના પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.